नमस्कार विद्यार्थी मित्रों, श्री दक्षिणामूर्ति विद्या मंदिर चाळियानी यूट्यूब चैनल अंदर फरीथी हूँ शैलेश सर बोरडी आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आपणे आजे चैप्टर नंबर 3 बुद्धि से जे प्रकरणनी आपणे विस्तृत चर्चा करीशुं। ग्यार लेक्चर अंदर आपणे वात करी थी बुद्धिनी व्याख्या अर्थ स्वरूप અને ત્યાર પછી આપણે જોયું તો સ્ટનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત અને પાંચ ગુણનો એક પ્રશ્ન કે જે હતો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, પરંતુ થોડીક નેટ પ્રોબ્લેમના કારણે તે પ્રશ્ન છે તેની રજૂઆત છે વ્યવસ્થિત રીતે થઈ શકી નહોતી। માટે વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે બુદ્ધિની અર્થ વ્યાખ્યા અને તેનું સ્વરૂપ છે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું ચેપ્ટર નંબર 3 પ્રકરણ નંબર 3 એટલે કે બુદ્ધિ જેની આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણને બુદ્ધિની અર્થ, બુદ્ધિની વ્યાખ્યા અને એનું સ્વરૂપ છે જેની આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે પૃથ્વી સપાટી ઉપર વસવાટ કરતી સમગ્ર જીવ સૃષ્ટિમાં કે પૃથ્વી સપાટી ઉપર વસવાટ કરતી તમામ સજીવ સૃષ્ટિની અંદર કોઈ પણ જો વધારે આગવું સ્થાન ધરાવતું હોય તો તે માત્ર ને માત્ર મનુષ્ય છે। કારણ કે અન્ય સજીવોની તુલનામાં મનુષ્ય પાસે વિશેષ પ્રકારની શારીરિક અને માનસિક શક્તિઓ રહેલી છે, જેથી કરીને સમગ્ર પૃથ્વી સપાટી પર વસવાટ કરતી સજીવ સૃષ્ટિની અંદર આ મનુષ્ય છે પોતાનું મહત્વનું સ્થાન ધરાવે છે। કારણ કે વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય પાસે અન્ય સજીવોની સરખામણી આપણે કરીએ છીએ, કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે અન્ય સજીવોની તુલનામાં આ મનુષ્ય છે કે જેની પાસે વિશેષ પ્રકારની શારીરિક અને માનસિક ક્ષમતાઓ રહેલી છે, જેથી કરીને આ મનુષ્ય છે દરેક પ્રકારનું કાર્ય છે કાર્ય કરી શકે છે, દરેક પ્રકારની જે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ કરી શકે છે। તેની અંદર આપણે વાત અગાઉ પણ આપણે કરી હતી કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે, ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે પણ આપણને એવું કહેવામાં આવ્યું હતું કે સમગ્ર પૃથ્વી સપાટી પર જો ઉત્તમ કોઈ પણ સ્થાન ધરાવતું હોય તે માત્ર ને માત્ર કોણ છે, માણસ છે, મનુષ્ય છે। તો આની અંદર આપણે પહેલા જ આપણે જોઈએ કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોને આપ્યો, અથવા આપણે પ્રશ્ન થાય કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે, તો ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે પણ શું કીધું, પૃથ્વી સપાટી ઉપર સૌથી વધારે કોઈ મહત્વનું સ્થાન ધરાવતું હોય તો એ માત્ર ને માત્ર મનુષ્ય છે। તો અહીંયા પણ એમ મગજની અંદર પ્રશ્ન થાય કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોને આપ્યો, અથવા ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત છે એ ખાસ કરીને આપણે ચાર્લ્સ ડાર્વિન નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો। યાદ આવજો વિદ્યાર્થી મિત્રો, ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોને આપ્યો હતો, ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોને રજૂ કર્યો હતો, કોને રજૂ કર્યો હતો? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, ચાર્લ્સ ડાર્વિન નામના મનોવૈજ્ઞાનિકે, ચાર્લ્સ ડાર્વિન નામના મનોવૈજ્ઞાનિકે આ સિદ્ધાંત રજૂ કર્યો હતો। ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે પણ પૃથ્વી સપાટી ઉપર વસવાટ કરતી સમગ્ર સજીવ સૃષ્ટિની અંદર મનુષ્ય છે પોતાનું મહત્વનું સ્થાન ધરાવતું હતું। ત્યાર પછી આપણે વાત કરીએ તો સામાન્ય રીતે આપણે બુદ્ધિને કયા કયા શબ્દ તરીકે ઓળખીએ છીએ, કે સામાન્ય રીતે બુદ્ધિ શબ્દને આપણે કયા કયા પર્યાય શબ્દ તરીકે ઓળખવામાં આવે છે? તો આ વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે બુદ્ધિને પર્યાય શબ્દ તરીકે આપણે વાત કહી હોય અક્કલ, દાપણ, મતિ, ચાતુર્ય, શાન, સમજણ અને વિવેક, આવા શબ્દો દ્વારા આપણે એને ઓળખીએ છીએ। આવા શબ્દ છે જે આપણે રોજિંદા વ્યવહારની અંદર અને રોજબરોજની વાતચીતની અંદર આવા શબ્દો છે આપણને વારંવાર કાને સાંભળવા મળે છે। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે બુદ્ધિને બીજા કયા પર્યાય શબ્દ તરીકે ઓળખવામાં આવે છે, અક્કલ, મતિ, દાપણ, ચાતુર્ય, શાન, સમજણ, વિવેક, આવા શબ્દો દ્વારા એને ઓળખવામાં આવે છે કે આવા શબ્દો છે વારંવાર આપણે રોજિંદા જીવનની અંદર અથવા તો રોજબરોજની વાતચીતની અંદર આવા શબ્દો છે આપણને વારંવાર સાંભળવા મળે છે। તો પરીક્ષામાં એક ગુણની અંદર પૂછે છે કે બુદ્ધિના પર્યાય શબ્દ તરીકે કયા કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિના પર્યાય શબ્દ તરીકે, બુદ્ધિના પર્યાય શબ્દ તરીકે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવશે, પર્યાય તરીકે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલું જ આપણું છે અક્કલ, ત્યાર પછી છે દાપણ, ત્યાર પછી છે મતિ,
चातुर्य शान समझण अने विवेक आवा शब्द तरीके आपणे बुद्धि छे बुद्धि ने ओळखीए छे के जे आ बुद्धि ना केवा शब्द छे पर्याय शब्द छे के जे आवा रोजबरोजना जीवन नी अंदर आवा शब्द छे आपणे वारंवार सांभळीए छे। त्यार पछी आपणे वात करी तो बुद्धि एक केवी छे तो बुद्धि एक जटिल मानसिक प्रक्रिया छे। बुद्धि एक जटिल मानसिक प्रक्रिया छे कारण के ते आपणे व्यवहारिक रीते वर्तन करवानी समझण आपे छे। बुद्धि एक केवी छे तो के मानसिक जटिल प्रक्रिया छे के जे खास करीने व्यवहारिक रीते वर्तन करवानी आपणे शुं आपे छे समझण आपे छे जेथी करीने बुद्धि एक जटिल मानसिक प्रक्रिया छे। यादवजी विद्यार्थी मित्रो बुद्धि एक केवी छे जटिल मानसिक प्रक्रिया छे। बुद्धि एक जटिल मानसिक प्रक्रिया छे जटिल मानसिक प्रक्रिया छे। शा माटे तो ते आपणे व्यवहारिक रीते वर्तन करवानी समझण आपे छे। व्यवहारिक वर्तन करवानी समझण आपे छे समझण आपे छे। माटे बुद्धि एक केवे छे जटिल मानसिक प्रक्रिया छे। ત્યાર પછી આપણે તો કે વ્યક્તિમાં રહેલી તો આપણે જોઈએ છીએ કે પૃથ્વી સપાટી પર વસવાટ કરતા દરેક મનુષ્યની અંદર એક સરખી બુદ્ધિ છે બુદ્ધિ આપણને જોવા મળતી નથી। દરેક મનુષ્ય છે કે જેનો બુદ્ધિ આંખ છે આપણને અલગ અલગ જોવા મળે છે। તો આ માટે મનોવૈજ્ઞાનિકે શું કર્યું તો પૃથ્વી સપાટી ઉપર વસવાટ કરતા જે પણ મનુષ્ય છે કે જે એમની અંદર જે રહેલી બુદ્ધિ ક્ષમતા છે એ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે એમને શું કર્યું તો એક કસોટીની રચના કરી કે જેને આપણે બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે। આ પણ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એક ગુણ ની અંદર પૂછાય છે કે બુદ્ધિ કસોટી એટલે શું તો બુદ્ધિ કસોટી એટલે વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે કે વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવૈજ્ઞાનિક દ્વારા જે કસોટીની રચના કરવામાં આવી કે જેને આપણે બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે। તો યાદ રાખજો બુદ્ધિ કસોટી એટલે શું બુદ્ધિ કસોટી એટલે શું બુદ્ધિ કસોટી એટલે શું તો બુદ્ધિ કસોટી એટલે વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવૈજ્ઞાનિક દ્વારા જે કસોટીની રચના કરવામાં આવી જે કસોટીની રચના કરવામાં આવી ને આપણે બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે। યાદ રાખજો આ પ્રશ્ન છે ગુણમાં પૂછાય છે કે બુદ્ધિ કસોટી એટલે શું વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવૈજ્ઞાનિક દ્વારા જે કસોટીની રચના કરવામાં આવી કે જેને આપણે બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જોયું કે બુદ્ધિની વ્યાખ્યા બુદ્ધિની વ્યાખ્યા કોને આપી હતી કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી હતી બુદ્ધિને કયા શબ્દ તરીકે ઓળખવામાં આવે છે તે આપણે હવે જોઈશું। તો બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ છે અનેક મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો હતો કે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ છે અનેક મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો। આ દરેક મનોવૈજ્ઞાનિકે પોતે શું કર્યું હતું કે પોતાના જુદા જુદા દ્રષ્ટિકોણ પ્રમાણે અથવા પોતપોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો હતો। આની અંદર સૌથી પહેલા નામ આવશે એબિંગહોસ એબિંગહોસ નામનો જે મનોવૈજ્ઞાનિક હતો કે જેને વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો। તો આ પણ પ્રશ્ન છે ગુણમાં પૂછાય છે કે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ ક્યાં મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો હતો તો યાદ રાખજો એબિંગહોસ કઈ સાલમાં ઈસવીસન 1879 ની સાલમાં એબિંગહોસ નામના મનોવૈજ્ઞાનિકે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એવું પણ આપણને પરીક્ષામાં પૂછાય કે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ ક્યાં મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો
અતો એબેંગ ઓસ બુદ્ધિની સૌપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કોને કર્યો હતો તો યાદ રાખજો, ઈસવીસન 1879 માં એબિંગ હોસ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો તો આપણે ગુણ પ્રશ્ન છે, એક ગુણ ની અંદર પૂછાય છે કે બુદ્ધિની વ્યાખ્યા સૌ પ્રથમ આપવાનો પ્રયાસ કોને કર્યો હતો, તો એબિંગ હોસે કઈ સાલની અંદર, ઈસવીસન 1859 અંદર. એવું પણ પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો કે એબિંગ હોસ કયા દેશનો મનોવૈજ્ઞાનિક હતો, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જર્મન દેશનો મનોવૈજ્ઞાનિક હતો. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે બુદ્ધિ શબ્દ છે કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે, તો બુદ્ધિ શબ્દ છે તે સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે અહીં બુદ્ધ એટલે સમજવું અથવા તો જ્ઞાનને પ્રાપ્ત કરવું. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ શબ્દ છે કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે, તો બુદ્ધિ શબ્દ છે એ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. બુદ્ધિ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. બુદ્ધ એટલે શું, તો બુદ્ધ એટલે સમજવું અથવા તો જ્ઞાન પ્રાપ્ત કરવું. તો યાદ રાખજો બુદ્ધ એટલે શું, સમજવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. યાદ રાખજો ફરીથી વિદ્યાર્થી મિત્રો કે બુદ્ધિ શબ્દ કે શબ્દ છે કયા શબ્દ પરથી ઉતરી આવેલો હતો, તો બુદ્ધિ શબ્દ છે એ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો હતો. બુદ્ધ એટલે શું, તો બુદ્ધ એટલે સમજવું અથવા તો જ્ઞાન પ્રાપ્ત કરવું. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે બુદ્ધિ માટે અંગ્રેજીમાં કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, તો બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. બુદ્ધિ માટે અંગ્રેજી ભાષામાં અંગ્રેજી ભાષામાં કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, તો એની માટે જવાબ છે ઇન્ટેલિજન્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇન્ટેલિજન્ટ શબ્દ છે કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે, તો ઇન્ટેલિજન્ટ શબ્દ છે એ ખાસ કરીને આપણે ઇન્ટેલિઝર ક્રિયાપદ પરથી ઉતરી આવેલો છે. પરીક્ષામાં એવું પૂછાય કે ઇન્ટેલિજન્ટ શબ્દ છે કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે, તો ઇન્ટેલિજન્ટ શબ્દ છે એ ખાસ કરીને ઇન્ટેલિઝર શબ્દ પરથી ઉતરી આવેલો છે. કયા શબ્દ પરથી, ઇન્ટેલિઝર શબ્દ પરથી ઉતરી આવેલો છે. ફરીથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભાષામાં બુદ્ધિ માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે, ઇન્ટેલિઝન્ટ કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે, ઇન્ટેલિઝર ક્રિયાપદ પરથી ઉતરી આવેલો છે. ઇન્ટેલિઝર એટલે શું, તો ઇન્ટેલિઝર એટલે સમજવું
અથવા તો જ્ઞાન પામવું. તો ઇન્ટેલિઝર એટલે શું? તો ઇન્ટેલિઝર એટલે સમજવું કે જ્ઞાન પામવું, જ્ઞાન પામવું. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ માટે અંગ્રેજી ભાષામાં કયા શબ્દનો ઉપયોગ થાય છે? ઇન્ટેલિઝન્ટ. ઇન્ટેલિઝન્ટ શબ્દ છે. કયા ક્રિયાપદ પરથી ઉતરી આવેલો છે? ઇન્ટેલિઝર ક્રિયાપદ પરથી ઉતરી આવેલો છે. ઇન્ટેલિઝર એટલે શું? તો કે સમજવું અથવા તો જ્ઞાન પામવું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈશું કે બુદ્ધિની વ્યાખ્યા. અનેક બધા મનોવૈજ્ઞાનિકે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે, કે જેની અંદર પહેલી જ આપણી વ્યાખ્યા છે બિન અને સાયમનની, કે જેને ઈસવીસન 1904 ની સાલમાં આપી હતી. તો તેમના મંતવ્ય પ્રમાણે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ, એટલે કે બુદ્ધિ. આ વ્યાખ્યા છે બિન અને સાયમને ઈસવીસન 1904 માં આપી હતી. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું બુદ્ધિની વ્યાખ્યા. બુદ્ધિની વ્યાખ્યાની અંદર આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે યાદ રાખજો બિન અને સાયમન ની વ્યાખ્યા છે જે આપણે યાદ રાખવાની છે. તો બુદ્ધિની વ્યાખ્યાની અંદર આપણે વાત કરીએ, બુદ્ધિની વ્યાખ્યા જેની અંદર પહેલી આપણે જોવાની છે બિન અને સાયમન ની વ્યાખ્યા. તો બિન અને સાયમન ના મંતવ્ય પ્રમાણે બુદ્ધિ એટલે શું? તો બુદ્ધિ એટલે સારી રીતે, સારી રીતે સમજવાની, યોગ્ય નિર્ણય લેવાની, યોગ્ય નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ, અને તર્ક કરવાની શક્તિ એટલે કે બુદ્ધિ. આ વ્યાખ્યા છે બિન અને સાયમને આપી હતી ગઈ સાલમાં, ઈસવીસન 1904 ની સાલમાં. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક ગુણ ની અંદર અને એમસીક્યુ ની અંદર આ વ્યાખ્યા છે, પૂછાય છે કે બુદ્ધિની વ્યાખ્યા બિન અને સાયમને આપેલી જણાવો. બિન અને સાયમન ના મંતવ્ય પ્રમાણે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ એટલે કે બુદ્ધિ. આ વ્યાખ્યા છે બિન અને સાયમને ઈસવીસન 1904 માં આપી હતી. ત્યાર પછીની વ્યાખ્યા આપણે જોઈશું ટર્મને આપેલી છે. આ પણ વ્યાખ્યા છે આપણી માટે મોસ્ટ આઈએમપી છે. તો ટર્મના મંતવ્ય પ્રમાણે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવે છે, કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવે છે તેટલા જ પ્રમાણમાં વ્યક્તિ બુદ્ધિમાન હોય છે, વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે. આ વ્યાખ્યા છે ટર્મને ઈસવીસન 1916 ની સાલમાં આપી હતી. તો આપણે જોઈશું ટર્મની વ્યાખ્યા, તે પોતે શું કહે છે? વ્યક્તિ વ્યક્તિ જેટલા પ્રમાણમાં વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત રીતે વિચારવાની શક્તિ, અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવે છે, વિચારવાની શક્તિ ધરાવે છે તેટલા પ્રમાણમાં વ્યક્તિ બુદ્ધિમાન હોય છે, વ્યક્તિ બુદ્ધિમાન હોય છે. આ વ્યાખ્યા છે ટર્મન નામના મનોવૈજ્ઞાનિકે આપી હતી. ટર્મને ઈસવીસન 1916 ની સાલમાં. ટર્મના મંતવ્ય પ્રમાણે એમ કહે છે બુદ્ધિ એટલે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત રીતે વિચારી શકે છે, વ્યક્તિ જેટલા પ્રમાણમાં તર્ક કરી શકે છે, વ્યક્તિ જેટલા પ્રમાણમાં સ્મરણ છે કલ્પના કરી શકે છે તેટલા પ્રમાણમાં વ્યક્તિ છે બુદ્ધિશાળી હોય છે. આવું છે ટર્મને ઈસવીસન 1916 ની સાલમાં રજૂઆત કરી હતી. તો આ વિદ્યાર્થી મિત્રો હતું આજનું આપણું બુદ્ધિનો અર્થ, બુદ્ધિની વ્યાખ્યા અને બુદ્ધિનું સ્વરૂપ. આવતા લેક્ચર ની અંદર આપણે વાત કરીશું પાંચ ગુણનો પ્રશ્ન જે છે, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. જય ભારત.